માં નકલી સર્ટિફિકેટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. આરોપીઓ પાસેથી 16 ઓરિજિનલ અને 189 નકલી સર્ટિફિકેટ જપ્ત કરાયા છે. ચાંગા ચારુસેટ યુનિવર્સિટી પાસે આવેલા પ્રાઇમ કોમ્પ્લેક્સમાંથી આ દસ્તાવેજ ઝડપાયા છે. એસઓજી પોલીસે નરસંડાના રોનક હિમાંશુ પંડ્યાની અટકાયત કરી છે. સાથે જ અન્ય બે આરોપીઓ આણંદના દેવેન્દ્ર પટેલ અને વડોદરાના નિશિત અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી બોગસ માર્કશીટના આધારે 5 લોકોને વિદેશ પણ મોકલ્યા હોવાની કબૂલાત કરી છે. તેમજ જુદા જુદા 5 રાજ્યોના શૈક્ષણિક સંસ્થાની ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આરોપીઓ ખાસ કરીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવી લોકોને લંડન મોકલવાનું કૌભાંડ આચરતા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વિગતવાર તપાસ હાથ ધરી છે. એમાં અત્યાર સુધી 3 લોકોની અટકાયત કરી છે, જેનું નામ રોનક પટેલ, દેવેન્દ્ર પટેલ અને નિશિત પટેલ છે. દેવેન્દ્ર પટેલ અને રોનક પટેલ મેળાઓમાં જો વિદેશ જવા ઈચ્છા ધરાવતા સ્ટુડન્ટ્સ છે એના પાસેથી પૈસા લઈને એની ખોટી માર્કશીટ બનાવીને એને વિદેશ, ખાસ કરીને યુકે મોકલવાની સુવિધા આપતો હતો. અને આ ખોટી માર્કશીટ બનાવવાનો ઓર્ડર નિશિત પટેલ, જો બરોડાનો રહેવાસી છે, એને આપતો હતો. એના પછી પણ અત્યારે અમારી તપાસ ચાલુ છે. આણંદ એસઓજી પોલીસ દ્વારા ચારુસેટ યુનિવર્સિટી ચાંગાની સામે આવેલ લોટસ પ્રાઇમ કોમ્પ્લેક્સમાંથી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી વિદેશ જવાનું એક કૌભાંડ પકડી પાડ્યું છે. કેમેરામેન વિનય કે જે દ્રશ્યો બતાવે, લોટસ પ્રાઇમ નામનું આ કોમ્પ્લેક્સ છે, જ્યાં દુકાન નંબર 2ની અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા માટેની જે સર્ટિફિકેટ આવે તેની પ્રોસેસ કરવામાં આવતી હતી. મહત્ત્વની બાબત એ છે કે અત્યારે દ્રશ્યોની અંદર જે કોમ્પ્લેક્સ જોઈ રહ્યા છો તેના દુકાન નંબર 2ની અંદર આ પ્રક્રિયા કરવામાં આવતી હતી, જેની અંદર પોલીસને જે માહિતી મળી છે તેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાનના જે જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ છે તેના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ અહીંયા ચાલતું હતું. મહત્ત્વની બાબત એ છે કે આણંદ એસઓજી પોલીસ દ્વારા રોનક હિમાંશુ પટેલ, દેવેન્દ્ર પટેલ અને નિશિત સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો એસઓજી પોલીસ દ્વારા કુલ 85,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને ટૂંક સમયની અંદર જ વધારે આરોપીઓના પણ નામ ખુલે તેવી શક્યતા આણંદ પોલીસ સેવી રહી છે. ધર્મેન્દ્ર કપાસી.